આગળ વાત કરીએ તો હવે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે. હવે જે યાત્રિકો પાસે રેલવેની ઈ ટિકિટ હશે અને નામ વેઇટિંગ લિસ્ટમાં હોવા છતાં પણ તેઓ મુસાફરી કરી શકશે. એક રીતે વેઇટિંગ ઈ ટિકિટથી મોટી રાહત મળશે. રેલવેની એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મદનબીન લોકુરની ખંડપીઠે આ ખાસ નિર્ણય લીધો છે. જોકે કોર્ટના આ નિર્ણય પર રેલવે તંત્ર દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું નથી. વર્ષ 2014માં દાખલ થયેલી એક અરજીના જવાબમાં દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય લેતા કહ્યું હતું કે કાઉન્ટ ટિકિટ ધારકોની જેમ વેઇટિંગ ઈ ટિકિટ વાળાઓની પણ ટિકિટ કેન્સલ ના થવી જોઈએ. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ રેલવે તંત્રએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે અરજી પર સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને જલ્દીથી લાગુ કરવાનો પણ હુકમ આપ્યો છે, જેથી ડુપ્લિકેટ નામથી ટિકિટ બુક કરાવવાવાળા એજન્ટો પર રોક લગાવી શકાશે. અત્યાર સુધીના નિયમો મુજબ વેઇટિંગ ઈ ટિકિટવાળા મુસાફરોને ટ્રેનમાં ચઢવાની મંજૂરી નહોતી, જેથી કોઈ કન્ફર્મ ટિકિટવાળો મુસાફર ન આવે તો આ સીટ તેઓને આપવામાં આવતી હતી. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ રેલવે નિયમ બનાવવા પડશે, જેથી બંને ટિકિટ વચ્ચેના અંતરને ઘટાડી શકાય.